नमस्कार विद्यार्थी मित्रों, बधाने जय श्री स्वामीनारायण अने जय श्री राम। आजनो खूबज पवित्र अने प्रत्येक भारतीय हिंदू माटे गर्व लई शकाय तेवो दिवस, बराबर। फाइनली घणा दिवसोथी जे राह जोई रह्या हता, घणा बधा वर्षोनी तपस्या करी अने जे राम मंदिरनुं आज शिलान्यास थवानुं छे, बराबर। तो एकदम सारो दिवस छे અને આ દિવસ જ મને લાગે છે કે આપણું ફિઝિક્સની ચર્ચા કરવા માટેની શરૂઆતનો ઉત્તમ દિવસ ગણી શકાય। આપણે પહેલી વખત મળી રહ્યા છીએ તો મારું થોડું પરિચય આપી દઉં। મારું નામ બધાને ખબર હશે, ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે સંપર્ક હોય છે મારો। દેવેન્દ્ર ઢોલરિયા નામ છે મારું અને ક્વોલિફિકેશનની વાત કરીએ તો BME મિકેનિકલ, અને ત્યારબાદ એક નેશનલ લેવલની એક્ઝામ આવે છે ગેટ, તો એ એક્ઝામની અંદર પણ એ સ્કોર કરેલો છે। આ એક્ઝામ છે એને એક ક્વોલિફિકેશન એક્ઝામ માનવામાં આવે છે અને ઘણા બધા વિષયોમાં એ એક્ઝામ લેવામાં આવે છે। આ એક્ઝામ પાસ કરો એનો ઇનડાયરેક્ટલી મતલબ એવો થાય કે એક તમારા ઉપર સિક્કો લાગી જાય કે અપ ટુ માર્ક નોલેજ ધરાવે છે, બરાબર। હવે આપણે થોડીક ટીચિંગ મેથડ કઈ રીતની રહેશે અને કઈ રીતે તમારે પ્રિપેરેશન કરવી તેની થોડીક વાત કરી લઈએ। તો ટીચિંગ મેથડની અંદર આપણે તમે એક બુક બનાવેલી છે પહેલાં અને બીજા ચેપ્ટરની, હવે અલગથી એક બુક બનાવવાની રહેશે। એ ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 અને બાકીના આપણે જે કંઈ પણ ચેપ્ટરો આગળ ઉપર ડિસ્કસ કરીશું એ આપણે એ બુકની અંદર નોટ કરતા લેશું। બીજી વસ્તુ, એક 3P ટેકનોલોજી અથવા તો 3P મેથડ, PPP મેથડ હંમેશા તમે જ્યારે પણ કોઈ પણ લર્નિંગ કરતા હોય ત્યારે યાદ રાખવું। P એટલે પેન, B એટલે પેપર અને ત્રીજો C એટલે પ્રેઝન્સ। પેન, પેપર અને પ્રેઝન્સ હશે તો તમે જે કાંઈ પણ લર્નિંગ કરશો એ લર્નિંગ છે એનું કંઈક આઉટકમ મળશે અને એ રિઝલ્ટ ફ્રુટફુલ થશે, બરાબર। તો આ મેથડને ફોલો કરજો, જ્યારે પણ આપણો લેક્ચર ચાલતો હોય ત્યારે પેન અને પેપર સાથે લઈને જ બેસવું અને જે કાંઈ પણ અગત્યના મુદ્દા, સ્ટેટમેન્ટ, વ્યાખ્યાઓ, સિદ્ધાંતો અને શોર્ટકટ આપવામાં આવે તેને નોટ કરતા રહેવું, બરાબર। જે કાંઈ પણ પ્રશ્ન ઉત્પન્ન થાય, પ્રશ્ન ઉદ્ભવે, કાંઈ સમજાય નહીં, ટર્મિનોલોજી ના સમજાય, તેને પણ નોટ કરી લેવા, બરાબર। તો આ વસ્તુ છે એ બુક। હવે આપણે હોમવર્કની વાત કરીએ તો અહીંયા આગળથી જે કાંઈ પણ ટોપિક ચલાવવામાં આવે આ એક સાયન્સ સિસ્ટમ વર્ક કહેવાય, સાયન્સ સીટર સિસ્ટમ વર્ક છે, બરાબર। ઘણી બધી સ્કૂલોએ આનો ખૂબ જ સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે। આ સિસ્ટમની અંદર જે કંઈ પણ ભણાવવામાં આવે, આજના દિવસે જે કંઈ પણ ભણાવવામાં આવેલું છે તે આજે ના આજે બે વખત લખી અને આવતીકાલે જ્યારે આપણો લેક્ચર આવે ત્યારે એને ક્લાસરૂમની અંદર મોઢે લખવાનો આપણે બધા પ્રયત્ન કરવાનો હોય છે, બરાબર। તો આપણે આ સિસ્ટમને ફોલો કરીશું, પણ મને લાગે છે બે વખત હોમવર્ક છે એ થોડું તમારા માટે વધારે એ કામ માગી લેવું છે, એટલે આપણે જે કાંઈ પણ અહીંયા આગળ ચલાવવામાં આવે તેને એક વખત લખી અને હંમેશા એને તમારે PDF બનાવી અને તમને એક હંમેશા ગૂગલની એક લિંક આપેલી હશે, ઘણા બધા વિદ્યાર્થીઓએ કાલે એમાં અપલોડ કર્યું હતું, એ જ રીતે તમારે હોમવર્ક છે એ દરરોજ અપલોડ કરવાનું રહેશે। આનાથી ફાયદો એ મળે કે ઘણીવાર આપણે વાંચી અને લેક્ચર સમજીએ એમાં જેટલું આપણું ઇન્વોલ્વમેન્ટ ન હોય એના કરતાં વધારે ઇન્વોલ્વમેન્ટ છે એ આપણે લખીએ ત્યારે આવે અને ત્યારે નવા નવા પ્રશ્નો પણ ઉત્પન્ન થાય। અને ખાસ છે એ અહીંયા આગળ હું એવો આગ્રહ રાખીશ કે એક વખત તમે જે લખો એ શરૂઆતથી જ મોઢે લખવાની પ્રેક્ટિસ કરો તો તમને ખ્યાલ આવશે કે આપણે એ કેટલા લેવલ સુધીનું અભ્યાસ કર્યો છે, બરાબર। આ માટે તમારે ભલે 2-3 વખત વાંચવું પણ પડશે પણ એ બેનિફિટ રહેશે, કારણ કે
ધોરણ 11નું આપણે જે આ 6 મહિનાની અંદર જે કાંઈ પણ સિલેબસ તૈયાર કરવાના છીએ એ સિલેબસ એ ચેપ્ટરોનું આપણા ફિઝિક્સના 1 થી 8 ચેપ્ટરો એનું મહત્વ ધોરણ 12 સાયન્સમાં બરાબર પછી ગણિતની અંદર પણ છે અને રસાયણ વિજ્ઞાનની અંદર પણ છે અને બાયોલોજીની અંદર પણ છે બરાબર તો આ ટોપિકને તમે સારી રીતના સમજ્યા હશો તો એ બધે જ કામ આવશે જો સારી રીતે નહીં સમજ્યા હો તો ફરીને પાછું એ બધે જ જ્યારે આવશે ત્યારે તમારે પાછું તૈયાર કરવું પડશે બરાબર કારણ કે બાયોલોજીની અંદર પણ ઘણી બધી વખત ગણતરીઓની જરૂર પડતી હોય છે બરાબર જેમ કે કોઈ બેક્ટેરિયાનો વૃદ્ધિ દર તો એ ચરઘાતાંકીય નિયમને અનુસરે છે એમાં મેથ્સના કોન્સેપ્ટનો ઉપયોગ છે અને સાથે સાથે ફિઝિક્સના કોન્સેપ્ટનો પણ ઉપયોગ છે આપણે પણ એ કોન્સેપ્ટ આવે જ છે બરાબર તો આ રીતે 1-8 ચેપ્ટર અતિ અગત્યના છે બીજી એક વાત હું તમને અહીં આગળ કહેવા માગીશ કે ઘણા વિદ્યાર્થીઓ છે એ આટલા વર્ષોના અનુભવ ઉપરથી આ એક વાત હું તમને કહેવા માગું છું ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ફિઝિક્સને એ થોડું પહેલાં શરૂઆતનો જ્યારે તબક્કો ધોરણ 11નો હોય ત્યારે એઓ એને હળવાશથી લેતા હોય છે બરાબર અને પછી આગળ જતા જ્યારે 6 મહિના પૂરા થાય અને પછી આગળના જ્યારે ચેપ્ટરોનો અભ્યાસ કરે ત્યારે એ લોકોને એટલું બધું સમજણમાં નથી આવતું અને પરિણામે એ 6 મહિના પછી આ સબ્જેક્ટ છે એની બે કેટેગરી હોય સેલી અને અઘરા તો એ આ સબ્જેક્ટ છે અઘરાની કેટેગરીની અંદર આવી જાય છે ઘણા વિદ્યાર્થીઓને તમે સાંભળતા જોયા હશે કે ફિઝિક્સ અઘરું પડે છે બરાબર એનું એકમાત્ર રીઝન હોય તો આ છે કે દરરોજની દરરોજ તૈયારી કરતા નથી અને રિવિઝન કરતા નથી તો એક ફોર્મ્યુલા હું તમને આપીશ ડેઇલી પ્રિપેરેશન દરરોજનું દરરોજ તૈયાર કરી લેવાનું અને એમાં કાંઈ ડાઉટ હોય તો એને સોલ્વ કરી લેવાના અને રિવિઝન ગઈકાલનું રિવિઝન આજે પરમ દિવસનું રિવિઝન આજે બરાબર કરી જ લેવાનું તો રિવિઝન તમે ક્યારે કરી શકશો તો જ્યારે તમારી પાસે ખૂબ સારી રીતના બનેલી બુક હશે તો એટલા માટે આપણે આ પાકી બુક બનાવડાવીએ છીએ બરાબર એની અંદર તમારે એ બધા જ પ્રશ્નો જે કંઈ પણ ચર્ચાઓ થઈ છે તેને વિગતવાર આકૃતિ સાથે અને તમારી સમજણ પ્રમાણે લખવાની હોય છે બરાબર હવે આ ધોરણ 10થી કંઈક વિશેષ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તો આની અંદર છે એ બુકની અંદર થોડી તમે મૌલિકતા રાખજો બરાબર તમારી રીતના સમજણ કરી અને એક તમારા તારવેલા સિદ્ધાંતો વ્યાખ્યાઓ અને મેથડો એને તમારે આ બુકની અંદર રાખવી આ બુક છે એ તમને આગળ ઉપર ખૂબ કામ આવશે ક્લિયર હવે તમારી સાઈડથી એ કઈ રીતે તમારે તૈયારી કરવી કઈ રીતે આખી આખી સિસ્ટમને ફોલો કરવી તો શરૂઆતમાં ઘણા વિદ્યાર્થીઓ એમાં અમે એવું ઓબ્ઝર્વેશન કરેલું છે કે ધોરણ 11ની અંદર જ્યારે વિદ્યાર્થી એડમિશન લે છે ત્યારે એનો ઉત્સાહ છે એ ખૂબ જ વધારે હોય અત્યારે તમારો બધાનો ઉત્સાહ પણ હું જોઈ રહ્યો છું બરાબર હિતેશ અને મિત અને મેઘરાજ ને ઘણા બધા વિદ્યાર્થીઓ છે બીજા મિત છે બરાબર તો એ સતત એ લોકોના ડાઉટ ને ક્વેશ્ચન ને નવા નવા સોલ્વ કરવાનું અને એ બધા પ્રશ્નો ચાલુ જ હોય છે તો આ ઉત્સાહને તમે ટકાવી રાખજો કારણ કે આફ્ટર 6 મંથ 6 મહિના પછી આ ઉત્સાહની અંદર ડ્રાસ્ટિકલ ઘટાડો આવે છે દર વખતના અનુભવ ઉપરથી આ હું તમને કહું છું બરાબર તો આપણે કઈ રીતે આખી આખી સિસ્ટમ ફોલો કરવી જોઈએ તો પહેલો જે તમારી પ્રિપેરેશનની જે આખી આખી મેથડ છે એની અંદર સૌ પ્રથમ પહેલાં તમે ટેક્સ્ટ બુકને મહત્ત્વ આપો ટેક્સ્ટ બુકનો એક પણ વર્ડ એ આપણા ધ્યાન બહાર અને આપણી સમજણ બહાર ખાસ કરીને ન હોવો જોઈએ બરાબર તો પહેલાં આપણે ટેક્સ્ટ બુકને ફોલો કરશું પછી જ્યારે તમને એમ લાગે કે ટેક્સ્ટ બુક છે એ આપણી ક્લિયર થઈ છે બરાબર અને ટેક્સ્ટ બુકના અને એને રિલેટેડ દર્પણના એ મોટાભાગના પ્રશ્નો આપણે સોલ્વ કરી નાખ્યા છે અને આપણે આગળ ઉપર કંઈક વધારે તૈયારી કરવા માગીએ છીએ તો એક બુક છે જે આમ તો ઇંગ્લિશની અંદર છે પણ ખાસ કરીને એની લેંગ્વેજ છે એ એકદમ ઇઝી આપવામાં આવેલી છે કે તમે તમારી જાતે સમજશો તો પણ સમજાઈ જશે
અને એ બુકનું નામ છે એરરલેસ. એ તમે સાંભળેલું હશે, તમે પ્લે સ્ટોરની અંદર જઈ અને એરરલેસ લખશો એટલે એક એપ્લિકેશન આવશે, ખૂબ નાનકડી એપ્લિકેશન છે, બરાબર. એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી લેજો અને એમાં તમને ઘણા બધા MCQ અને ખાસ કરીને એ શોર્ટકટ મેથડો અને ઇક્વેશન એ એક સિક્વન્સની અંદર મળશે. એટલે કે જ્યારે તમે બુક બનાવો ત્યારે આ એરરલેસ છે એનો પણ ઉપયોગ કરવો, બરાબર. એમાં જુદા જુદા છે, અલગ અલગ ઘણા બધા ઇક્વેશનો આપેલા હશે, બરાબર. અને જો આગળ ઉપર તમારો ઉત્સાહ હજી જળવાઈ રહેતો હોય, બરાબર, અને તમે એરરલેસના બધા દાખલાઓ સોલ્વ કરી શકો છો, બરાબર, તો ત્યારબાદના આગળના સ્ટેપની અંદર HC વર્માની બુક છે એ તમારે સોલ્વ કરવી, બરાબર, જો ઉત્સાહ રહે તો, બરાબર. HC વર્મા વિશે આપણે થોડીક જાણકારી આપી દઈએ. તેઓ IIT કાનપુરના પ્રોફેસર છે અને ઘણા બધા વર્ષોથી ફિઝિક્સ સાથે સંકળાયેલા છે, બરાબર. હવે આપણે ફિઝિક્સની અંદર કઈ રીતે આગળ વધીશું અથવા તો ફિઝિક્સ છે એ કઈ રીતે કામ કરશે તેની થોડીક બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દઈએ, બરાબર. તો ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે મોટે ભાગે એવું કરીએ છીએ કે આપણી આસપાસની જે ઘટનાઓ છે એનું આપણે પહેલાં શાંતિથી અવલોકન કરીએ છીએ, બરાબર. એવી જ બીજી ઘટનાઓ શોધી અને એનું અવલોકન કરીએ છીએ. જેમ કે તમે પ્રકાશના પરાવર્તનની ઘટનાનું અવલોકન કરેલું છે, બરાબર. તો આપણે અરીસાની અંદર જોઈએ છીએ ત્યારે આપણે આપણું પ્રતિબિંબ એની અંદર દેખાય છે, બરાબર. એનું આપણે સાદું અવલોકન કરીએ છીએ, એવું અવલોકન આપણે કરીએ. ત્યારબાદ શું કરશું, એ કુદરતી ઘટના છે એ કોઈ ચોક્કસ નિયમના આધારે થતી હશે, બરાબર. તો ત્યારબાદ આપણે એ નિયમ અથવા તો સિદ્ધાંતની તારવણી કરીશું, બરાબર, કે કયા નિયમ છે એના દ્વારા આ કુદરતી ઘટના છે એ ઉદ્ભવે છે, બરાબર. એટલે આ એક સીધું સાદું અવલોકન હતું. એ અવલોકન ઉપરથી આપણે નિયમો અને સિદ્ધાંતોની તારવણી કરેલી, બરાબર. હવે એ નિયમ અને સિદ્ધાંત છે એ એક વખત આપણે તારવી લઈએ ત્યારે આપણે ચેક કરવું પડે કે બધી જ ઘટનાઓ માટે સાચા છે કે કોઈ એક સ્પેશિયલ ઘટના માટે સાચા છે, બરાબર. તો એને આપણે સાબિત કરવા માટે કોઈ પ્રયોગ દ્વારા પણ એને તમે સાબિત કરી શકો, બરાબર. ઘણા બધા એક્સપેરિમેન્ટ કરી અને તમે સાબિત કરી શકો કે એ નિયમ છે એ સાચો છે, અથવા તો તમે એની મેથેમેટિકલ સાબિતી પણ આપી શકો. મેથેમેટિકલ પ્રૂફની અંદર ઘણા બધા સંકલન અને વિકલનના ફંડામેન્ટલ્સનો ઉપયોગ કરી, બરાબર, અને સૈદ્ધાંતિક ગણતરીઓ કરી, આપણું યંત્રશાસ્ત્ર વાપરી અને તમે એ સિદ્ધાંત અથવા તો નિયમ છે તેને સાચો સાબિત કરી શકો. ઘણા બધા સિદ્ધાંતો એવા છે કે જે પહેલાં મેથેમેટિકલી સાબિત થયા, બરાબર, અને ત્યારબાદ એની પ્રાયોગિક પ્રૂફ છે એ ચકાસવામાં આવેલું છે. એટલે આ બે મેથડ છે એ એટલી જ ઉપયોગી છે, બરાબર. જેમ કે આપણે અત્યારે જે ટેલિફોન મોબાઈલની અંદર ઉપયોગ કરી અને ખૂબ કોમ્યુનિકેશન કરીએ છીએ, બરાબર, એ કોમ્યુનિકેશન માટે જે વિદ્યુત ચુંબકીય વિકિરણનો ઉપયોગ થાય છે તે સૌ પ્રથમ મેક્સવેલે વિદ્યુત ચુંબકીય વિકિરણોનું અસ્તિત્વ એ ગણિતના ઉપયોગ દ્વારા સાબિત કર્યું હતું, બરાબર. તો એને તેના પછી હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે એની પ્રાયોગિક ચકાસણી કરેલી હતી અને ભારતની અંદર જગદીશચંદ્ર બોઝ નામના વૈજ્ઞાનિક હતા તેને પણ આ વિદ્યુત ચુંબકીય વિકિરણો પ્રયોગશાળાની અંદર ઉત્પન્ન કર્યા હતા. તો એ મેક્સવેલે છે એ પહેલાં એકદમ લખાણથી ખાલી બસ ગણિતના અને ભૌતિક વિજ્ઞાનના સીધા સાદા નિયમોની મદદથી એને સાબિત કરી દીધું કે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એ અસ્તિત્વ ધરાવે છે, પ્રકાશ છે પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, બરાબર. એવું એને ગાણિતિક રીતે અનુમાન લગાવ્યું અને એ અનુમાનને આ લોકોએ પ્રયોગ કર્યો ત્યારે એ અનુમાન છે એ સાચું બન્યું અને સિદ્ધાંત બની ગયો, બરાબર. તો આ રીતે નિયમ અને સિદ્ધાંતની તારવણી બે રીતે શક્ય છે, બરાબર. ત્યારબાદ આપણે આ નિયમ મળી ગયો એ નિયમનો શું ઉપયોગ કરશું. આ ભૌતિક વિજ્ઞાનની અંદર તમે 100 થી 150 જેટલા નિયમો અને વ્યાખ્યાઓ ભણશો, બરાબર. તો એ બધાનો શું ઉપયોગ થશે, તો એ બધાનો ઉપયોગ કરી અને આપણે આપણી અનુકૂળતા માટે આપણી સગવડતા માટે ભૌતિક વસ્તુઓ બનાવીએ છીએ. ભૌતિક ડિવાઇસ આપણી આસપાસ જે કાંઈ પણ વસ્તુ છે એ ભૌતિક વસ્તુ છે, જેમ કે TV છે, બરાબર, પછી ફ્રીજ છે, AC છે, મોબાઈલ,
पंखो, इलेक्ट्रिक मोटर, ब्लेंडर, मिक्सचर, हेर ड्रायर, बराबर, ए बधीज भौतिक वस्तुओ है अने ए बधानी अंदर फिजिक्सनो फूले फूल उपयोग करवामां आवेलो छे, बराबर। तो तेनो उपयोग करी अने आपणे आपणी सरळता माटे भौतिक वस्तुओ बनावीए छीए। હવે ભૌતિક વસ્તુ આપણે જ્યારે બનાવીએ ત્યારે શું થાય, તો ભૌતિક વસ્તુ છે એના માટે આપણે માપ નક્કી કરવું પડે કે આ વસ્તુ આપણે કોઈ, ધારો કે તમારે કોઈ બ્લેન્ડર બનાવવું છે, તો બ્લેન્ડર બનાવવું હોય તો તમારે પહેલાં તો એ વસ્તુ નક્કી કરવી પડશે કે આ બ્લેન્ડરની સ્પીડ કેટલી હશે, બરાબર, પછી એમાં કેટલી તાકાત જોશે, તો એ તાકાતને આપણે વ્યાખ્યાયિત કરેલી છે ટોર્ક નામની રાશિથી, તો કેટલું ટોર્ક જોશે, કેટલી સ્પીડ જોશે, બરાબર, એના ઉપરથી તમારે એ નક્કી કરવું પડે કે આની અંદર જે આપણે મોટરનું વાઇન્ડિંગ કરશું એના આંટાની સંખ્યા કેટલી રાખવી પડશે, બરાબર, એને કેટલો પાવર સપ્લાય આપીશું, બરાબર, એનો સાયકલ પીરિયડ શું હશે, આ બધી બાબતો છે એ આપણે ગણતરી કરવાની જરૂરિયાત ઊભી થાય એટલે કે એ ભૌતિક વિજ્ઞાનના દાખલા બની જાય છે, બરાબર। તો ભૌતિક વિજ્ઞાનના દાખલાનો આપણે શું કરવાનું છે, સોલ્યુશન કરવાનું છે, એની શું કામ જરૂરિયાત છે, તો કે ભૌતિક વસ્તુઓ બનાવવા માટે, બરાબર, ભૌતિક વસ્તુઓ શું કામ બનાવીએ છીએ, તો આપણી સુખ સગવડતા માટે બનાવીએ છીએ, ક્લિયર। હવે આ ભૌતિક વિજ્ઞાનના જે દાખલાઓ છે એ દાખલાઓનું સોલ્યુશન મેળવવાની બે પ્રચલિત રીતો આપણી પાસે છે, બરાબર, અને જેના આધારે આપણા ચેપ્ટરોનું સેગ્રીગેશન એટલે કે વર્ગીકરણ કરવામાં આવેલું છે। જોઈએ તો ભૌતિક વિજ્ઞાનના દાખલાઓને તમે કઈ રીતે સોલ્વ કરી શકો, તો ખાસ કરીને જે મિકેનિક્સને રિલેટેડ દાખલા છે એ દાખલાને તમે વેગ, પ્રવેગ, વેગમાન અને બળ, આ પહેલી મેથડ છે, બરાબર, વેગનો ઉપયોગ કરો, પ્રવેગનો ઉપયોગ કરીએ, વેગમાન અને બળ એનો ઉપયોગ કરી અને તમે દાખલાને સોલ્વ કરી શકો, બરાબર। હવે આ મેથડ છે ને એ થોડી પ્રમાણમાં અઘરી પડે, કારણ તો કે વેગ, પ્રવેગ, વેગમાન અને બળ એ બધી સદિશ રાશિઓ છે, સદિશ રાશિઓ એટલે એવી કે જે રાશિઓને દર્શાવવા માટે એક તો આપણે દિશાની જરૂરિયાત પડે અને બીજી મૂલ્યની પણ જરૂરિયાત પડે, બરાબર, તો દિશા અને મૂલ્ય બંનેની જરૂરિયાત પડે તેવી રાશિઓને સદિશ રાશિઓ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। તો આ રાશિઓ છે બધી જ સદિશ રાશિઓ છે એટલે આની સાથે કામ પાર પાડવું થોડું અઘરું બની જાય, તો આપણી માટે બીજી પણ મેથડ છે, બીજી મેથડ છે એની અંદર ઉર્જાનો આપણે કોન્સેપ્ટ છે એનો ઉપયોગ કરશું, કાર્યનો કોન્સેપ્ટ છે એનો ઉપયોગ કરશું અને પાવરનો કોન્સેપ્ટ છે એનો ઉપયોગ કરીશું, બરાબર। તો આ પહેલી મેથડ છે એની ચર્ચા ત્રીજું, ચોથું, પાંચમું અને સાતમા નંબરનું જે ચેપ્ટર છે એની અંદર કરવામાં આવેલી છે, જ્યારે આ બીજી મેથડ છે એનું આપણને છઠ્ઠા ચેપ્ટરની અંદર એ વર્ણન કરવામાં આવેલું છે, ક્લિયર। તો મને લાગે છે કે આ એકદમ તમને સમજાય એ પ્રમાણેની સિક્વન્સ છે, તમને હવે ખ્યાલ આવી ગયો કે આપણે કઈ જગ્યાએ ઊભા છીએ, તો આપણે એક અઘરી મેથડ તરફ જઈ રહ્યા છીએ, બરાબર, અને જે કેવી હશે, રાશિ સદિશ હશે કે જેને દિશા હશે, બરાબર, તો સદિશ સાથે આપણે કામ પાર પાડવાનું છે। હવે સદિશ સાથે જ્યારે કામ પાર પાડીએ ત્યારે સદિશનું બીજગણિત શીખવું અગત્યનું છે, એટલે કે સદિશોનું આખે આખું એક બીજું સાયન્સ છે, બીજા મેથ્સ છે, બરાબર। સાદો તમે જે સરવાળો કરો છો, પાંચ ને પાંચ દસ, બરાબર, પાંચ પ્લસ પાંચ બરાબર દસ, આવું સદિશની અંદર થતું નથી, સદિશની અંદર પાંચ પ્લસ પાંચ બરાબર સાત પણ થઈ શકે છે, ક્લિયર। તો એ તમને આગળ ઉપર ખ્યાલ આવશે વધારે, બરાબર, પણ આ ઇન્ટ્રોડક્શન પાર્ટની અંદર આપણે એટલું જોયું કે વેગ, પ્રવેગ, વેગમાન અને બળના કોન્સેપ્ટ છે એ આપણે હવે ક્લિયર કરવાના છે, બરાબર, એટલે આપણને દાખલા સોલ્વ કરવાનો એક રસ્તો મળી જશે। પછી એ જ દાખલો સોલ્વ કરવા માટેનો આ બીજી મેથડ છે, બરાબર, તો એ આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર વિગતવાર એની ચર્ચા કરવાના છીએ। તો હવે આપણે ચેપ્ટર નંબર ત્રણની અંદર આગળ વધીએ, બરાબર। હવે આ આ બંને મેથડો છે, આખા ફિઝિક્સનો ઉદ્ભવ અને વિકાસ છે એ આ રીતે થયો હતો કે પહેલાં આપણે એક બ્રાન્ચ અસ્તિત્વમાં આવી મિકેનિક્સ, બરાબર, જેને ડેવલપ કોણે કરી, તો ન્યૂટન અને બીજા ઘણા બધા વૈજ્ઞાનિકો છે તેને યંત્રશાસ્ત્ર બ્રાન્ચ ડેવલપ કરી,
यंत्रशास्त्रनी साथे साथे यंत्रशास्त्रना प्रयोगोने सोल्व करवा माटे एक गणितनी पण जरूरियात ऊभी थई, तो एक गणितनी पण शोध अने एक गणितनी मेथडो पण कोणे विकसावी? न्यूटने ज विकसावी छे। एटले आपणे जे कलनशास्त्र कहीए छीए, कलनशास्त्रनी अंदर संकलन अने विकलन के जे धोरण 12 11 12 साइंस ना मुख्य आकर्षणों छे, बराबर। अने तमारामांथी घणा बधा पण विद्यार्थीओ पण आना विशे छे खूब एक्साइटेड छे, संकलन अने विकलन विशे, बराबर। तो ये कलनशास्त्र छे ए पण न्यूटने ज आपेलू हतुं, बराबर। तो ए चेप्टर ए क्यांथी उत्पन्न थयुं? तो के चेप्टर नंबर 3 ना प्रॉब्लम सोल्व करवामांथी आखे आखी आ गणितशास्त्रनी शाखानो उत्पन्न थयुं, बराबर। जेने कलनशास्त्र कहेवाय, एनी अंदर संकलन अने विकलनना कॉन्सेप्ट आवे छे। विकलन एटले बादबाकी अने संकलन एटले सरवाळो, एवुं तमे कही शको। क्लियर? तो आनी पण आपणे आ चेप्टरनी अंदर विगतवार चर्चा करीशुं, बराबर। चालो हवे આપણે ભૌતિક વિજ્ઞાનની આ શાખાનો એક ભૌતિક વિજ્ઞાનની ઘણી બધી શાખાઓમાંથી એક શાખા છે એનો અભ્યાસ કરીએ, જે કેને કેને આવરી લેશે, આ બધી જ વસ્તુઓને આવરી લેશે, બરાબર। તો પદાર્થની ગતિ અંગેનો અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની જે શાખા છે એને આપણે યંત્રશાસ્ત્રના નામથી ઓળખીએ છીએ, बराबर। अने इंग्लिश शब्द पण आपणे हमेशा आ एक मारी टीचिंगनो भाग छे के कोईपण गुजराती जे वर्ड छे एनी साथे हूँ इंग्लिश वर्ड छे एनी पण चर्चा करीश, कारण के मैं तमने अहीं आगळ कीधुं के एररलेस छे, तमारे वांचवी एनी जरूरियात तमारे ऊभी थशे सारी रीते अभ्यास करवा माटे। तो एनी अंदर आ बधी टर्मिनोलॉजी इंग्लिशनी अंदर आपेली हशे, तो इंग्लिशनी कोई विशेष तमारे तैयारी करवानी जरूर नहीं पड़े। एमेजार अने वोजवेर आवडतुं हशे अने आ बधी टर्मिनोलॉजी आवडती हशे, तो तमे ए एररलेस छे अने सारी रीते यूज करी शकशो, बराबर। अने तमे कही शकशो के अमे इंग्लिश मीडियमनी अंदर पण भणीए छीए, एररलेस वांचता हशो तो ओके। तो पदार्थनी गति अंगेनो आ एक व्याख्या थई गई मिकेनिक्सनी। तो व्याख्या छे ए हमेशा माइंडनी अंदर ए व्याख्यानुं एवुं राखवानुं कि व्याख्या शब्दशः आपणे याद राखीए, बराबर। कारण के व्याख्या अने सिद्धांत अने नियमो ए एवी वस्तु छे कि जेनी अंदर एक पण वर्डने जो आघा पाछो करवामां आवे तो ए नियम छे एनी अंदर बदलाव आवी शके, बराबर, विकृति आवी शके, आपणे भौतिक विज्ञाननी भाषामां कहीए तो, बराबर। तो शब्द सहज याद राखवानो प्रयत्न करशुं, बराबर। तो मिकेनिक्स छे एने आगळ उपर बे भागनी अंदर विभाजित करवामां आवे छे, बराबर। आ मिकेनिक्स शुं छे? तो यंत्रशास्त्र छे, अने यंत्रशास्त्र आने घणी वखत क्लासिकल मिकेनिक्स पण कहेवामां आवे छे। क्लासिकल मिकेनिक्स एटले के प्रचलित यंत्रशास्त्र, जे सौ प्रथम न्यूटने आप्युं हतुं, बराबर। तो एक क्लासिकल मिकेनिक्स ना आगळ उपर बे भाग करवामां आव्या, अने एक भाग छे एने आपणे काइनेमेटिक्स कहीए छीए अने बीजाने आपणे डायनेमिक्स कहीए छीए। आ काइनेमेटिक्स ना पण आगळ उपर बे भाग पड़े, काइनेटिक्स, बराबर, काइनेटिक अने काइनेमेटिक्स, बराबर। तो पण एनी आपणे आगळ अहीं आगळ चर्चा करवानी एटली बधी जरूरियात नथी, पण आपणे खास आटलू याद राखवू पड़शे, आपणी बुकनो ज भाग छे, बराबर, के मिकेनिक्स छे एना बे भाग पड़े, काइनेमेटिक्स अने डायनेमिक्स, बराबर। हवे आपणे एक व्हीकल पण आवतुं काइनेटिक, तमने ख्याल हशे, घणा बधाए जोयुं पण हशे, बराबर। तो ए गति साथे रिलेटेड जे अभ्यास करवामां आवे, बराबर, मात्र ने मात्र गति, तो एने शुं कहेवाय? ए भौतिक विज्ञानी शाखाने कहेवाय काइनेमेटिक्स, एटले के शुद्ध गति विज्ञान, ज्यां आगळ आपणे खाली गतिनी ज चर्चा करीशुं। एक गति सेना लीधे उत्पन्न थई, ए गति उत्पन्न थवाथी केवी असरो थशे, कोई अभ्यास करवाना नथी, बराबर। तो आ गतिना कारणोनी चर्चा कर्या वगर आपणे मात्र गतिनुं वर्णन करीशुं, तो ए आपणा चेप्टर नंबर 3 અને 4 ની અંદર આનો સમાવેશ કરવામાં આવ્યો છે, બરાબર। ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે સમતલની અંદર ગતિની વાત કરીશું, ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે સુરેખ પથ પર ગતિની વાત કરીશું, ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે સમતલમાં ગતિની વાત કરીશું,
त्यारबाद भौतिक विज्ञानी बीजी शाखा डायनेमिक्स बराबर एट्ले कि गति विज्ञान बराबर शुद्ध गति विज्ञान नहीं गति विज्ञान एम आप चर्चा करवाना छे। गति चर्चा करीशू आनी अंदर कई कई वस्तु आवशे तो आटली ज वस्तु आवशे। एक तो तमारे वेग शोधवानो होय, बीजू प्रवेग शोधवानो होय अने त्रीजू स्थानांतर शोधवानो होय बराबर। तो आमा गति चर्चा करीशू। गति चर्चा में आवशे वी ए अने एक्स प्लस गति उत्पन्न थवाना कारणों नी पण चर्चा करशू। तो गति उत्पन्न थवानुं कारण बल होय छे बराबर अने गति करती वस्तुना गुणधर्मो एनो पण आपणे अहींया आगळ अभ्यास करवानो। तो आ त्रणे त्रण सिस्टमेटिक अभ्यास छे तेने डायनेमिक्स कहेवामां आवे छे अने आनी चर्चा आपणे चेप्टर नंबर 5 नी अंदर करीशुं। क्लियर थई गयुं? चेप्टर नंबर 3-4 अने चेप्टर नंबर 5 अने चेप्टर नंबर 6 छे ये कार्य ऊर्जा अने पावर ए एक प्रॉब्लम सोल्व करवानी खूब सरल अने अलग ज मेथड छे। क्लियर थयु? तो आजना लेक्चर नी अंदर मने लागे छे आटलू इनफ छे। आगळना लेक्चर नी अंदर आपणे ज्यारे मळीशुं त्यारे आपणी चर्चा ने आगळ वधारीशुं बराबर। बधा खूब सारी रीते मेहनत करो अने आ नोट्स छे आ आगळ जे काई लखाव्युं अने जे काई पण मैं स्टेटमेंट आप्या बराबर एने तमे बुक में लखी लो अने तमारी रीतना समझाय एम के ज्यारे आपणे बे पेज वाँचीए त्यारे आखे आखो लेक्चर छे ए आपणुं रिविजन थई शके एवी रीते नोट तैयार करी अने तमने एक लिंक आपवामां आवशे। ए लिंक उपर तमे पीडीएफ स्वरूपे सांजे 8 वाग्या पहेला अपलोड करी देजो। आपणुं दररोजनुं रूटीन कार्य हशे। बीजी जे कंई पण सूचनाओ आपवानी हशे ए आपणे वखतो वखत आपता रहेशुं बराबर। तो आजना लेक्चर पूरतो आप आटलू राखीए। थैंक यू वेरी मच। खूब खूब आभार।